વિદ્યાર્થી મિત્રો નમસ્તે, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીના પીરિયડમાં યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ. હિયર એટલે અહીંયા, વી એટલે અમે, આપણે. આ બહુવચનનું વાક્ય છે. ડાન્સિંગ એક્શન વર્ડ છે, જે ક્રિયા દર્શાવે છે. તો હિયર વી આર ડાન્સિંગ, અમે અહીંયા નૃત્ય કરી રહ્યા છીએ. એના વિશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાનું છે, જાણવાનું છે કે આપણે ક્યાંય ડાન્સ પાર્ટીમાં ગયા હોય એ આપણે શીખવાનું છે. ત્યાં શું હોય, કેવી રીતે હોય, લોકો બધા આવ્યા હોય, જોવા માટે આવ્યા હોય, કેટલાક લોકો છે એને જમવાનું આમંત્રણ આપ્યું હોય, કેટલાક લોકો છે એ ખાલી ઓડિયન્સ તરીકે જ આવ્યા હોય તાળી પાડવા, કેટલાક લોકો છે એ હસવા માટે આવ્યા હોય, અને કેટલાક લોકો એવા હોય છે કે જે એકબીજાને મળવાનું થાય, બધા મળે, એના મિત્રો સગા સંબંધીઓ બધા એક સાથે મળે, એટલા માટે આવ્યા હોય છે. તો આ ડાન્સિંગ એટલે કે નૃત્યની પાર્ટી આપણે ક્યારેક એટેન્ડ કરી હોય, ગયા હોય, તો ત્યાં કેવી રીતે હોય, શું હોય, તો એક મોટું સ્ટેજ હોય, અને સ્ટેજ ઉપર ડાન્સર છે એ નૃત્ય કરતા હોય છે, સામે ઓડિયન્સ એટલે કે લોકો બેઠેલા હોય છે, એવું દ્રશ્ય આપણે જોયું હોય છે. તો અહીંયા આપણે આ યુનિટ 5 માં એક્ટિવિટી 1 2 અને 3 આ ત્રણ પ્રવૃત્તિ આપણે આજે આ પીરિયડમાં શીખવાની છે. તો સૌથી પહેલા આપણે આ સ્પેલિંગ જોઈ લઈએ. ટુ ડાન્સ, ડી એ એન સી ઈ, ટુ ડાન્સ એટલે નૃત્ય કરવું. ટુ વિશ, ડબલ્યુ આઈ એસ એચ, ટુ વિશ એટલે ઈચ્છવું, ઈચ્છા દર્શાવી. એ મ્યુઝિક, એમ યુ આ એમ યુ એસ આઈ સી, મ્યુઝિક એટલે સંગીત. વિદ્યાર્થી મિત્રો, આપણે ડાન્સ પાર્ટીમાં ગયા હોય તો ત્યાં હળવું મ્યુઝિક ચાલુ જ હોય, સતત હળવું મ્યુઝિક ચાલુ હોય, તો એ સંગીત. ટુ લાફ, એ એ યુ જી એચ, ટુ લાફ એટલે હસવું. ટુ ક્લેપ, સી એલ એ પી, ટુ ક્લેપ એટલે તાળી પાડવી. અને ટુ મીટ, એમ ડબલ ઈ ટી, ટુ મીટ એટલે મળવું. પહેલા આ સ્પેલિંગ આપણે બરાબર તૈયાર કરી લઈએ તો આપણને વાક્યો વાંચતા આવડે અને એનું આપણને ગુજરાતી કરતા આવડે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે જોઈએ તો હિયર વી આર ડાન્સિંગ, અમે આપણે અહીંયા નૃત્ય કરી રહ્યા છીએ, કારણ કે નૃત્ય કરવાની ક્રિયા ચાલુ છે. જો એક્ટિવિટી 1 આપણે જોઈએ એના વાક્યો. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ, ચાલો અહીંયા આપણે નૃત્ય કરી રહ્યા છીએ. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ. હવે મ્યુઝિક પાર્ટી હોય, ડાન્સ પાર્ટી હોય, તો એમાં લોકોને સત્કારવા માટે પણ ત્યાં ગેટ પાસે ઊભા હોય છે જે એના સ્પોન્સર હોય, જેને આયોજન કર્યું હોય, એ આયોજકો છે, એ ગેટ પાસે ઊભા હોય, અને જે કંઈ ઓડિયન્સ લોકો આવે છે એને સત્કારવા માટે, એને વેલકમ કરવા માટે ત્યાં ઊભા હોય છે. એટલે એમ કે છે, શું કે છે, જો વી આર ડાન્સિંગ, ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ, અમે તમને બધાને આવકારીએ છીએ. હવે જો આપણને એબીસીડીના મૂળાક્ષરો આપ્યા છે, એના ઉપરથી તમે પાઠ્યપુસ્તકમાં બરાબર જોજો. પહેલું છે ડબલ્યુ, આઈ એમ મિસ્ટર ડબલ્યુ, હું ડબલ્યુ છું. હવે મિસ્ટર એ આપણે અગાઉ પેલા સેમેસ્ટરમાં પણ શીખી ગયા છીએ કે પુરુષ હોય એને મિસ્ટર કહેવાય, સ્ત્રી હોય એને મિસ કહેવાય. તો એ રીતે આઈ એમ મિસ્ટર ડબલ્યુ. આઈ એમ કમિંગ ટુ વિશ,
શું કહે છે જો હું તમને અહીંયા ઈચ્છવા માટે એટલે કે તમે અહીંયા આવા આવ્યા એ સત્કારવા માટે હું અહીંયા ઊભા છું અમે આઈ એમ કમિંગ ટુ વિશ વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે તમને તમારો સત્કાર છે વેલકમ છે વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથે અમે તમને આવકારીએ છીએ હવે બીજો મૂળાક્ષર આપ્યો છે ઈ જો એનો અર્થ શું છે આઈ એમ મિસ્ટર ઈ હું ઈ છું આઈ એમ કમિંગ ટુ ઈટ શું કહે છે જો આઈ એમ કમિંગ ટુ ઈટ ઈટ ઈ એ ટી ઈટ એટલે જમવું શું કહે છે અમે જમવા માટે આવ્યા છીએ તો એવી રીતે પણ કેટલાક લોકોને એ રીતે જમવાનું પણ આમંત્રણ હોય છે એટલે કહે છે અમે જમવા આવ્યા છીએ ઈટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ ઈટિંગ જ્યારે જમવા બેસે છે ત્યારે પણ હળવું સંગીત ચાલુ હોય છે સંગીત સતત ધીમું ધીમું ચાલુ જ હોય છે એટલે કે ઈટિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથે અમે તમને સત્કારીએ છીએ આવકારીએ છીએ વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ અમે બધાને સંગીત સાથે સત્કારીએ છીએ હવે પછીનો મૂળાક્ષર છે એલ આઈ એમ મિસ્ટર એલ એનો અર્થ શું જો આઈ એમ કમિંગ ટુ લાફ એલ એટલે લાફ લાફ એલ એ યુ જી એચ લાફ એટલે હસવું હવે મ્યુઝિક પાર્ટીમાં ડાન્સ ચાલુ હોય સ્ટેજ ઉપર ત્યારે લોકો હસતા હોય છે લાફિંગ કરતા હોય છે હસતા હોય છે આઈ એમ કમિંગ ટુ લાફ અમે હસવા માટે અહીંયા આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયમાં માણસ એટલો બધો થાકી ગયો છે કંટાળી ગયો છે આખા દિવસની દોડધામ માટે તો આવા મોટા મોટા શહેરોમાં આવા લાફિંગ ક્લાસ પણ ચાલે છે કે જે હસવા માટે લોકોને હસાવે અને એ પોતાના આખા દિવસનો થાક ઉતારે તો હસવાથી આપણું માઇન્ડ છે એ ફ્રી થાય છે આપણે એકદમ રિલેક્સ થઈએ છીએ એટલા માટે હસે છે તો એ શું કહે છે અમે હસવા માટે આવ્યા છીએ લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ હસવા માટે સંગીત સાથે તમને આવકારીએ છીએ હવે જો સી આપ્યો છે તો એનો અર્થ જોઈએ આઈ એમ મિસ્ટર સી આઈ એમ કમિંગ ટુ ક્લેપ સી એલ એ પી ક્લેપ એટલે તાળી પાડવી તો શું કહે છે કે અમે તાળી પાડવા માટે આવ્યા છીએ જ્યાં પણ આપણને સારું લાગે તો આપણે એને ઉત્સાહિત કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે તાળી વગાડવી જોઈએ જેથી એનો આનંદ છે એ બમણો થાય છે એ પ્રોત્સાહિત થાય છે એટલા માટે અમે અહીંયા તાળી પાડવા આવ્યા છીએ ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ મ્યુઝિક સાથે તાળીઓ પાડે છે હવે જો ઓ આપ્યો છે તો ઓ એટલે ઓપન ઓપન એટલે ખોલવું તો ઉદ્ઘાટન સમારોહ હોય છે એનું ઉદ્ઘાટન થાય છે ઓપનિંગ થાય છે એ બતાવે છે આઈ એમ મિસ્ટર ઓ આઈ એમ કમિંગ ટુ ઓપન અમે અહીંયા ઉદ્ઘાટન સમારોહમાં આવ્યા છીએ ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ મ્યુઝિક સાથે બધાને ઉદ્ઘાટનમાં અમે સત્કારીએ છીએ વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ હવે સામે પેજ ઉપર જો પેજ નંબર 49 ઉપર એમ આપેલો છે એમનો અર્થ છે મીટ તો મેં તમને પહેલા પણ સમજાવ્યું કે મીટ એમ ડબલ ઈ ટી મીટ એટલે મળવું તો મ્યુઝિક પાર્ટીમાં ડાન્સ પાર્ટીમાં આપણે એકબીજા લોકોને મળીએ છીએ આપણા સગાઓ સંબંધીઓ મિત્રો એ દિવસે આપણને બધા ત્યાં મળે છે આઈ એમ કમિંગ ટુ મીટ અમે અહીંયા મળવા માટે આવ્યા છીએ મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથે આપણે બધાને મળીએ હવે
છેલ્લે ઈ આપ્યો છે. ઈ મીન્સ એન્ડ, ઈ એન ડી એન્ડ એટલે અંત, સમાપન, સમારોહ પૂરો થયો. શું કહે છે જુઓ, આઈ એમ મિસ્ટર ઈ, આઈ એમ કમિંગ ટુ એન્ડ, અંત સમયે જે પ્રોગ્રામ કાર્યક્રમ પૂરો થવાનો છે એ સમયે. એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સમાપન સમારોહ અમે સંગીત સાથે તમને આવકારીએ છીએ. તો અહીંયા આપણા એક્ટિવિટી 1 છે, એ વાક્યો બરાબર સમજજો, વાંચજો, પહેલા સ્પેલિંગ તૈયાર કરજો એટલે તમને વાંચતા આવશે. હવે એક્ટિવિટી 2, એક્ટિવિટી 2 માં વિદ્યાર્થી મિત્રો જો તમને અહીંયા ટેબલ આપ્યું છે, પેટી આપી છે, એ પેટીમાં વાક્યો લખેલા છે. હવે એ વાક્યો છે ને એમાંથી આપણે કયો શબ્દ, આપણે ઉપરના જે વાક્યો વાંચ્યા એમાં આવ્યો છે, જે શબ્દ આવ્યો હોય એના ઉપર આપણે વર્તુળ કરવાનું છે. જો પેલું વાક્ય છે મોશન ઇઝ પ્લેઇંગ, તો પ્લેઇંગ એટલે રમી રહ્યો છે, રમત રમવાની વાત. તો આપણે ઉપરના જે વાક્યો વાંચ્યા એમાં રમવાની વાત ક્યાંય આવતી નથી, એટલે એના ઉપર વર્તુળ આવશે નહીં. બીજું વાક્ય જોવો, મીરા ઇઝ ડાન્સિંગ, તો ડાન્સિંગ શબ્દ આવે છે, તો એના ઉપર જો વર્તુળ કરેલું છે. એ રીતે બાકીના જે વાક્યો બધા છે એમાં વર્તુળ કરવાનું છે. એ બરાબર વાક્ય વાંચશો એટલે તમને ખબર પડશે કે કયા શબ્દ ઉપર વર્તુળ કરવાનું છે, એટલે એક્ટિવિટી 2. હવે એક્ટિવિટી 3 માં જો શું આપ્યું છે, એક ગીત આપ્યું છે, એ તમારે ગાવાનું છે. જો વાક્યો આપેલા છે આપણને, રેડ માર્બલ, રેડ એટલે લાલ, માર્બલ એટલે લાદી, જેને આપણે કહીએ છીએ કે આપણા જે બાથરૂમમાં કિચનમાં લગાડેલી હોય છે એ માર્બલ લાદી. તો રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યુ, નવી આપણું કિચન તૈયાર થયું હોય, નવી ગ્લેઝ, નવી લાદી આપણે લગાડેલી હોય છે. યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ, વાયોલેટ એટલે જાંબુડિયા રંગની આ ગ્લેઝ લાદી આપણે લગાડીએ છીએ. કમ ડિયર, કમ ડિયર, વહાલા આવો આવો. પ્લે વિથ મી ક્વિક, મારી સાથે ઝડપથી, ક્વિક એટલે ઝડપથી રમો. પણ રમત રમવામાં આપણે, તમે પણ રમતો રમો છો એમાં કેટલાક વિદ્યાર્થીઓ છે એ રમત રમતા રમતા આપણે જેને કહીએ છીએ કૂળ કરે છે, કપટ કરે છે, એ કરે છે. પણ અહીંયા શું કહે છે જો, ધીસ ઇઝ માય પ્રોમિસ, પ્રોમિસ એટલે વચન. શું કહે છે, ધીસ ઇઝ માય પ્રોમિસ, હું વચન આપું છું. શું વચન આપે છે, આઈ વિલ નોટ પ્લે એ ટ્રિક, ટ્રિક એટલે યુક્તિ, કૂળ જેને આપણે કહીએ છીએ, હું એવી યુક્તિથી રમત રમીશ નહીં. તો આ વાક્યો તમારે વાંચવાના છે. તો અહીંયા આપણે આ પીરિયડમાં યુનિટ 5, હિયર વી આર ડાન્સિંગ,